અપરિણામી પરિણામ અને અપરિણામી પરિણામ અને પરિણામ આવી વ્યવસ્થા છે જૈન જંગલમાં. અપરિણામી ત્રિકાળી નાયક વસ્તુ છે, પરિણામ છે એ પ્રગટ થતો ભાવ છે. પ્રગટ થતો ભાવ કયો, પરિણામ કયો, પર્યાય કયો, ઉત્પાદ કયો, એક સમયનું સત કયો, જે તમે એને કેવું હોય કયો, એ પરિણામ છે. એ એક સમયની અવસ્થાનું નામ પરિણામ છે અથવા પર્યાય છે. અપરિણામી છે તે શાશ્વત ત્રિકાળી દ્રવ્ય છે. અપરિણામી અને પરિણામ એ બે આખું જે દ્રવ્ય છે એના ભેદ છે. અપરિણામી અને પરિણામ, હવે એ પરિણામનો ભેદ છૂટી અને પરિણામ જ્યારે એમ કહે છે કે હું નાયક છું, ત્યારે એ પરિણામ પરિણામ રૂપ નથી રહેતા. એ પરિણામ અપરિણામી રૂપ પરિણમી જાય છે અને એ પરિણામ અપરિણામી રૂપ પરિણમી જાય છે એને પરિણામી કહેવામાં આવે છે. પરિણામી જેને કહેવામાં આવે છે એ પરિણામીમાં અપરિણામી અને પરિણામ એ બે થઈને આખું પરિણામી છે અને એ પરિણામી છે એ પરિણામીમાં જ અનુભવ થાય છે. પરિણામનો ભેદ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી અનુભવ થતો નથી. એકલું અપરિણામી અપરિણામી બોલે એને અનુભવ થતો નથી, પણ પરિણામ દ્રવ્ય સન્મુખ જઈને પરિણમે કે આજ હું દ્રવ્ય છું, આજ હું ત્રિકાળી વસ્તુ છું, આજ હું શાશ્વત પદાર્થ છું, આજ હું અખંડ છું, આજ હું એકરૂપ છું, આજ હું ધ્રુવ પરમાત્મા છું, એમ જ્યારે પર્યાય પોતે પરિણમે, પરિણમન થાય છે પર્યાયનું પોતાનું દ્રવ્ય સન્મુખ. દ્રવ્ય સન્મુખ કયો, દ્રવ્યમાં હું પણ ઉત્થાપે છે એમ કયો, દ્રવ્ય તરફ પર્યાય વળી ગઈ એમ કયો, કે જે કેવું હોય એની કથનચિત અભિન્નતા થઈ જાય. કથનચિત એટલે કોઈ એક અપેક્ષાએ, કોઈ એક અપેક્ષાએ એની પર્યાયની દ્રવ્ય સાથે અભિન્નતા થાય છે. એવા અભિન્નતા વાળા આખા પદાર્થને પરિણામી દ્રવ્ય કહેવામાં આવે છે. આવું પરિણામી દ્રવ્ય દરેક જીવ પાસે અનાદિ અનંત છે. મિથ્યા દ્રષ્ટિ પાસે મિથ્યાત્વ સહિતનું દ્રવ્ય છે, સમ્યક દ્રષ્ટિ પાસે સમ્યક દર્શન સહિતનું પરિણામી દ્રવ્ય છે અને સિદ્ધ દશામાં સિદ્ધ દશા સહિતનું પરિણામી દ્રવ્ય છે. પછી એ મિથ્યા દ્રષ્ટિને જે પરિણામી દ્રવ્ય છે એમાં એના પરિણામમાં મિથ્યાત્વ છે અને અપરિણામીમાં સ્વભાવ છે એના ગુણો. હવે એ બેના એને ભેદ પાડી અને પછી એ પરિણામ તે હું નહીં અને પરિણામી નહીં, પરિણામ તે હું નહીં, પરિણામી પણ તે હું નહીં, અપરિણામી તે હું, એમ જ્યારે અહમ કરે ત્યારે પરિણામી થાય છે. એ પરિણામી છે એ ઉપાદેય નથી. પરિણામી દ્રવ્ય છે એ ઉપાદેય નથી. પરિણામી દ્રવ્ય છે એ દ્રવ્યને ઉપાદેય કરતા ફળ આવ્યું એનું નામ પરિણામી દ્રવ્ય છે. અને એવા પરિણામી દ્રવ્યમાં હું અપરિણામી છું, એ પરિણામી પરિણામ પરિણામી બને ત્યારે અપરિણામી છું એમ આવે છે. ત્યાર પહેલા અપરિણામી છું એમ આવી શકતું નથી સમ્યક પ્રકારે. એટલે એ વાત એમ છે કે જ્યાં સુધી પરિણામનો ભેદ દેખાય છે ત્યાં સુધી એની દ્રષ્ટિ અપરિણામી ઉપર નથી અને એ પરિણામનો ભેદ છૂટી જાય છે અને એ પરિણામના ભેદમાં એ પરિણામ જ એમ કહે છે કે હું અપરિણામી છું, એ પરિણામ જ એમ કહે કે હું અપરિણામી છું. એટલે એ પર્યાય અને દ્રવ્યનો ભેદ વિલીન થઈ જાય છે, એટલે કે ભેદ ભાસતો નથી. એને એમ કહેવામાં આવે છે કે આ પરિણામી દ્રવ્યમાં અપરિણામીનો અનુભવ થયો. આપણે સવારે ચર્ચા ચાલી. મૂળ વાત એવી છે
કે આખું સ્વરૂપ જે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ છે એ વાસ્તવિક એને જેમ છે એમ સમજાઈ જવું જોઈએ. પર્યાય દ્રવ્યની જ છે, પર્યાય કોઈ પરની નથી, પર્યાય કોઈ પૂતગલની નથી, પર્યાય કોઈ એવી વસ્તુ નથી કે એ આખા જીવ દ્રવ્યની બહાર વર્તતી હોય. એ આખા જીવ દ્રવ્યમાં વર્તે છે, જીવ દ્રવ્યમાં જ વહેતા કરે છે, બહાર નથી વર્તતી. એટલે દ્રવ્ય ગુણ અને પર્યાય એનું વાસ્તવિકપણે યથાર્થ જ્ઞાન જેને હોય એને એ પરિણામમાં હું અપરિણામી છું એમ આવે તો પરિણામી સમ્યક પ્રકારે થાય થાય અને થાય. જે સમ્યક દર્શન થયા પહેલાનું પરિણામી છે એ મિથ્યા પરિણામી છે, અને સમ્યક દર્શન થાય ત્યારે સમ્યક પરિણામી છે. આગળ વધતા 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 જેટલા વચ્ચે 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 સમ્યક દર્શનથી સિદ્ધ સુધીના જેટલી ગુણસ્થાનની પરિપાટીઓ આવે એમાં દરેક સમયે એની પરિણતિ રૂપે પરિણામી વર્તે છે. ઉપયોગ ભલે બહાર કામ કરતો હોય, જ્ઞાનીનો ઉપયોગ એ બહાર જાય, શાસ્ત્ર સ્વાધ્યાયમાં જાય, કોઈ જ્ઞાની વેપારે કરતા હોય તો એમાંય જાય ઉપયોગ, પણ એ ઉપયોગ છે એને પોતાનો માનતા નથી. એ જેટલી પરિણામી વસ્તુ છે, જેટલા પરિણામ અંદર અભેદ થઈને સ્વસન્મુખ થઈને વેદનરૂપે દશારૂપ પરિણયમાં છે, જેટલા પરિણામ એવી જે પરિણતિ એ બની ગઈ છે દ્રવ્ય સન્મુખ થઈને, કે જે પરિણતિ ક્યારેય છૂટતી નથી, એને જ એ પોતે પોતાનું સ્વરૂપ માને છે. બાકીનું જેટલા વિભાવ ભાવો છે એ વિભાવ ભાવોનું એને જ્ઞાન વર્તે છે, પણ એને મારા નથી માનતા. જાણવું અને માનવું મોટો ફરક છે. જાણવું છૂટતું નથી અને માનવું કદી વિભાવનું થતું નથી. આવી સ્થિતિ જ્ઞાનીની બેવડે દોરે એક સાથે ચાલતી હોય છે. જો એવી સ્થિતિ ન ચાલે અને જો એ માનવા માંડે એમ તો એનું જ્ઞાની પણ ચાલી જાય છે. કારણ કે એ વિભાવના પરિણામ છે. એ તો પરદ્રવ્યના લક્ષ્ય થતા હોતી ખરેખર તો એ પર જ છે. એનો ક્યાંય પ્રવેશ આત્મ કે આત્મ સન્મુખના જ્ઞાન શ્રદ્ધામાં થતો નથી. માટે એ પર છે, એને પર જાણી અને ત્યાંથી ઉપયોગ ખસેવી અને પાછો જે આ ઉપયોગ અંદર અંતર્લીન થાય, જ્યાં પરિણતિ હતી એ પરિણતિ સુદુપયોગ રૂપે પરિણમી જાય છે, તો નિર્વિકલ્પ દશામાં આનંદનું વેદન પાછું એને આવે છે. આવી અજ્ઞાનીમાંથી જ્ઞાની થવાની સ્થિતિ છે. આવું પરિણામી દરેક જીવ પાસે વર્તમાનમાં મોજૂદ છે, અને એવા પરિણામમાં હું અપરિણામી છું એમ આવે ત્યારે પરિણામી સમ્યક પ્રકારે થાય છે. આવો એનો સ્વભાવ છે. અભી આપકા પ્રશ્ન છે ગુજરાતી છે ને, એમનો પ્રશ્ન એમ છે કે મતિશ્રુત જ્ઞાન અને ઉપયોગમાં ફરક શું. હવે ઉપયોગ છે ને એ એક આત્માનું સ્વાભાવિક લક્ષણ છે. જ્ઞાન દર્શન ઉપયોગ જે છે એની વાસ્તવિકતા એવી છે કે એ ત્રિકાળ પણ હોય છે અને વર્તમાન પણ હોય છે. એ લક્ષણ છે. મતિશ્રુત છે એ લક્ષણ નથી. લક્ષણ એને જ કહેવાય કે જે સદાય જીવની સાથે રહ્યા કરે. હવે આ મતિશ્રુત છે એ જીવની સાથે સદાય નથી રહેતું. જેમ કે કેવળ જ્ઞાન થાય તો મતિશ્રુત જ્ઞાનનો વ્યય થઈ જાય છે, ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. જ્યારે મતિશ્રુત છે ત્યારે કેવળ જ્ઞાન નથી, તો કેવળ જ્ઞાન એ લક્ષણ નથી. બરાબર છે. ઉપયોગ લક્ષણ છે, આત્માની દરેક અવસ્થામાં વ્યાપે છે. કદી એની પોતાની દ્રવ્ય સત્તાને ઉપયોગ છોડતું નથી, કારણ કે દરેક અવસ્થામાં વ્યાપે છે. ઉપયોગ 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 જ્ઞાન 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 જાણવું 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 એ ચાલ્યા જ કરે છે દરેક અવસ્થામાં. માટે વાસ્તવિક લક્ષણ એનું ઉપયોગ છે. પછી ઉપયોગમાં ધ્રુવમાં જોવો તો ત્રિકાળ ઉપયોગ છે, અને વર્તમાનમાં જોવો તો એનો ઉત્પાદ વ્યવહારો ઉપયોગ છે. હવે આવા બે ઉપયોગ દર્શન અને જ્ઞાનના કાયમ એની સાથે હોય છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મંતરીય જ્ઞાન, કેવળ જ્ઞાન, એ બધા ભેદો છે જ્ઞાનના. એ જ્ઞાનના વિશેષ છે, જ્ઞાન નથી. જ્ઞાન હોવા છતાં જ્ઞાનના વિશેષ છે. જ્ઞાન તો સામાન્ય છે, એ બધા જ્ઞાનના વિશેષો છે. અને એ વિશેષો હોય છે એ કાયમ ટકતા નથી હોતા, એટલા માટે એને લક્ષણ નથી કહેવાતું અને ઉપયોગને લક્ષણ કહેવાય છે. એમ એ બેમાં ફરક છે. તમે 68મી ગાથા સમયસારની વાંચજો, એમાં ગુરુદેવના પ્રવચન સાંભળજો, અને એનો 42મો કળશ છે એ સાંભળજો.
એમાં અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ દોષની પરિભાષા બાંધી છે. અવ્યાપ્તિ દોષ એટલે શું, અતિવ્યાપ્તિ દોષ એટલે શું, એની પરિભાષા આપી આવી છે. એ તમે વાંચજો, એમાં તમને વધારે ક્લિયર થઈ જાય. પણ આ લક્ષણ હોય ને, એ ઉપયોગને લક્ષણ કીધું છે. સત્વાર સૂત્રમાં ઉપયોગ લક્ષણ, સમયસારમાં ઉપયોગ લક્ષણ આવ્યું, નિયમસારમાં ઉપયોગ લક્ષણ આવ્યું. ઉપયોગ લક્ષણ એટલે જ્ઞાન લક્ષણ. જ્ઞાન લક્ષણ કદી આત્માને છોડતું નથી, એનું સ્વાભાવિક લક્ષણ છે. જ્યારે એ જ્ઞાન લક્ષણ પ્રગતિ અંદરથી દ્રવ્યમાંથી જ્ઞાન આવ્યું, અને એ જ્ઞાન આવ્યું ત્યારે એ ઉપયોગ છે લક્ષણ, અને એ ઉપયોગ એ જ સમયે કન્વર્ટ થાય છે. એ તો મતિ શ્રુતમાં કન્વર્ટ થાય, એ તો કેવળ જ્ઞાનમાં કન્વર્ટ થાય, એ કન્વર્ટ થાય છે. એ કન્વર્ટ થાય છે એ લક્ષણ નથી, સદાય રહે છે એ લક્ષણ છે. સમય એક છે, એ સમય નથી ઉપયોગ ને મતિ જ્ઞાનના કન્વર્ટ કરતા. પણ એ ઉપયોગ અંદરથી આવે છે, એ ઉપયોગ પ્રતિ સમયે કન્વર્ટ થાય છે, અને એ કન્વર્ટ થાય છે ત્યારે મતિ શ્રુત બને છે, ત્યારે એ કેવળ જ્ઞાન બને છે. એટલે ખરેખર તો એ જ્યારે કન્વર્ટ થયું ને એનું નામ પર્યાય છે, અને પ્રગટ થયું નામ ઉપયોગ છે. સૂક્ષ્મ ધાતુ તમે જોવો તો એક જ સમયમાં આવા બે ભેદ પડે છે. એક જ સમય છે, પ્રગટ થાય છે ઉપયોગ, અને કન્વર્ટ થાય છે મતિ શ્રુતમાં. કન્વર્ટ થાય છે કેવળ જ્ઞાનમાં, અંદરથી કેવળ જ્ઞાન નથી આવતું, અંદરથી મતિ શ્રુતે નથી આવતું. એ તો અલગ નહીં હૈ, એ તો અલગ નહીં, વો એક હી બાત હૈ. ઇસીલિયે જ્ઞાની લોગ ક્યા હૈ કિ મતિ શ્રુત સે હી બાત કરતે હૈ, ઉપયોગ સે બાત નહીં આતી. અધિકતમ મતિ શ્રુત સે હી બાત આતી રહેતી હૈ, મગર ઉસકે ગર્ભ મેં, જ્ઞાની કે ગર્ભ મેં ભી ઉપયોગ હોતા હૈ. उसको पता है कि अंदर से तो उपयोग ही आता है. जो अंदर थी मति ज्ञान आवतु होय तो कायम मति ज्ञान ज आवा करे मति श्रुत. अंदर थी केवल ज्ञान आवतु होय तो अज्ञानी न रहे कोई. तो अंदर थी ज्ञान आवे छे, अंदर थी मति श्रुत तो उपयोग नहीं आवतो. ई तो जानवानी अपेक्षा है ना, भेद पड़े छे कि आटलू जाने अवग्रह या हवाय धारणा मति ज्ञान ना भेद छे. पछी मति पूर्वक श्रुत थाय छे, पछी अवधि मन पर एनी तो वात छोड़ी दियो तमे. રૂપી અરૂપી મનના વિષયની ચર્ચા છે. પછી કેવળ જ્ઞાન, તો કેવળ જ્ઞાન છે એ પૂરું જાણે, તો કેવળ જ્ઞાન છે. તો એ જાણવાની અપેક્ષા એ જ્ઞાનના વિશેષ ભેદ પાંચ પૈડા છે, મતિ શ્રુત અવધિ મન પડી કેવળ. પણ જાણવું શેમાં છે તો કે જ્ઞાનમાં, જાણવું શેમાં છે તો કે ઉપયોગમાં. એ ઉપયોગ એમ કે છે હું જાણનાર છું, હું જાણનાર છું, હું જાણનાર છું, ને એ ઉપયોગ એમ કે મને જાણનારો જણાય છે. એ જાણનારો જણાય છે એ મતિ શ્રુત થઈ ગયું. જાણનાર છું ક્યાં જાણનારો જણાઈ જાય, તો એ ભાવશ્રુત નામ થઈ ગયું. એ કન્વર્ઝન, એ કન્વર્ઝનનું નામ છે ને જ્ઞાનનું વિશેષપણું છે, એ પરિણમન છે. ઉપયોગ અંદરથી આવે છે જ્ઞાનનો, એને અંદરથી આવે છે એટલે પરિણમન કહેવાય. પણ એ પ્રગટ થયો, અને પ્રગટ થતા વેદ પરિણમે છે. એ પ્રગટ થતા વેદ પરિણમો તો એ મતિ શ્રુત અવધિ મન પ્રિય કેવળના ભેદ પડી ગયા જ્ઞાનના વિશે. બાકી ઉપયોગ 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 સામાન્ય 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 જુઓ તો એમાં એ મતિ શ્રુતમાં વ્યાપે છે ઉપયોગ, અવધિ મન પર એમાં વ્યાપે છે ઉપયોગ, કેવળ જ્ઞાનમાં વ્યાપે છે ઉપયોગ. પણ એ ઉપયોગનું પરિણમન થાય છે એને જ્ઞાન વિશેષ કહેવામાં આવે. એ લક્ષણ છે ઉપયોગ, લક્ષણનો કદી અભાવ ન થઈ શકે. બે રીતે બહુ લઈએ, જ્ઞાન લક્ષણ, જ્ઞાન લક્ષણ, જ્ઞાન લક્ષણ. જ્યારે તમે એની ચર્ચા સાંભળો તમે માર્ક કરજો, જ્ઞાન લક્ષણની વાત બહુ આવશે. જ્ઞાન લક્ષણની ચર્ચા જો આમાં એક આ બોલ છે ને, તમે કહેતા હતા ને બોલ ક્યાં વર્ષે, જો એમાં એક એક સરસ વિષય આવ્યો ને, તો એમાં કોઈએ છે ને કાઉન્સ કહ્યો છે આમાં. હવે એ કાઉન્સ કઈ અપેક્ષાએ કર્યો એ કરવા વાળાને ખબર, પણ આમાં એને જ્ઞાન લક્ષણ કીધું છે. પણ અહીંયા એને કયો પણ જ્ઞાન લક્ષણ, એટલે આ આ વાત એવી છે બધી કે જ્ઞાનીનું હૃદય છે ને એ ઓળખવું બહુ મુશ્કેલ છે. જ્ઞાનીને અત્યારે શું સિદ્ધ કરવું છે, એ શું કહેવા માગે છે, એનો ભાવ શું ચાલે છે, એનું પ્રયોજન શું છે, એ કયા લક્ષણથી અત્યારે આત્માને ઓળખાવવાનો પ્રયત્ન કરાવી ગયા છે, એ જે સર્વાંગી રીતે જૈન દર્શનને એને ખ્યાલમાં લીધું હોય ને, દ્રવ્ય ગુણ પર્યાય સ્વભાવ વિભાવ નિમિત્ત ઉપાદાન કારણ કાર્ય, એ બધું જેના જ્ઞાનમાં વ્યવસ્થિત એના જ્ઞાનમાં કંડરાઈ ગયું હોય કે આ સ્વરૂપ ખરેખર આવી રીતે છે, આ સ્વરૂપ ખરેખર આમ પ્રદર્શિત થાય છે, આમાં આમ કહેવા માંગે છે, આમ આમાં કહેવાનો આશય અત્યારે જ્ઞાનીનો આમ છે. અત્યારે જ્ઞાનીને આ સિદ્ધ કરવું છે. આપણે સવારે ચર્ચા લીધી તો જ્ઞાની એમ કે સમ્યક દર્શન ઉપાદેય છે,
આખરે તો ત્યાં જ્ઞાનીનો અભિપ્રાય સમજવો જોઈએ. એને કાંઈ એમ નથી કેવું કે જેમ ધ્રુવ ઉપાધિ છે એમ સમીપ દર્શન ઉપાધિ છે, અહમ કરવાલા એક સમીપ દર્શન છે, એમ એને બતાવવું છે? એમ નથી બતાવવું. પ્રગટ કરવાની અપેક્ષા એ વિભાવથી જુદું સમ્યક જ્ઞાન છે એ સ્વભાવ છે એમ બતાવવું છે. તો એના જ્ઞાનીના ભાવની ત્યાં સુધી બરાબર ખ્યાલમાં ના આવે ને ત્યાં સુધી શું થાય છે કે અને કોઈ પણ જ્ઞાનીની વાત હોય ને એમાં ક્યાંય છે ને આપણે ઉમેરવા જેવું કે કાઢવા જેવું નથી કાંઈ. કારણ કે એનો ભાવ હોય છે ને એની ભાષામાં એવી રીતે જ ભાવનું પરિણામ આવતું હોય છે જે એના અંદર કેવું હોય છે. એની ભાષા એ સમ્યક થઈ ગઈ છે એવો જ એની ભાષામાં પરિણામ આવે છે. માં આપણી કોઈ તાકાત જ નથી કે આપણે કાંઈ એમાં છે ને કાંઈ કરી શકીએ. કોઈ પાસે ગળગડપ જ નથી અત્યારે કે તીર્થંકરની વાણીનું સંકલન કરી શકીએ. આ તીર્થંકરની વાણી છે પૂજ્ય ગુરુદેવ, હવે એનું સંકલન કોણ કરી શકે? કોઈ ગણગર તો છે નહીં અત્યારે કે એ સંકલન કરે, એનું તો સમ્યક થાય. આમાં આ એક બોલ છે, બેન કહેતા હતા સવારે કે બોલ બોલ બહુ સારો છે. પોતાની સત્તા કેમ સ્વીકારતો નથી? બેન શ્રી પ્રશ્ન કરી કે પોતાની સત્તા કેમ સ્વીકારતો નથી એમ પ્રશ્ન, એમાં એક જ્ઞાન લખતું ચર્ચા છે. ત્યાર પહેલાં એક બોલ છે ને એ ખૂબ સારો છે, હું વાંચું છું. પેલા આ સ્વાનુભૂતિ દર્શન છે, બેનશ્રીને પૂછેલા પ્રશ્નોની પ્રશ્નોત્તરી છે, બેનશ્રીએ જવાબ આપ્યા. બહુ સરસ છે, આ વાંચવા જેવું છે. ન વાંચ્યું હોય કોઈએ તો એકવાર વાંચી લેવું, બહુ અભ્યાસ કરવા જેવું છે, ઘણું સ્પષ્ટીકરણ સારું આવ્યું છે આમાં. આમાં 342 નંબરનો બોલ છે, આ આખો જ છે. એ જો 341 પછી આખું 342 આખો એક જ પ્રશ્ન છે. પ્રશ્ન છે, કહેવામાં આવે છે કે તું જ્ઞાન લક્ષણ ને શોધી કાઢ, કહેવામાં આવે છે કે તું જ્ઞાન લક્ષણ ને શોધી કાઢ એમ શ્રોતા પ્રશ્ન કરે છે. પણ અમારી પાસે તો વર્તમાનમાં ઇન્દ્રિય જ્ઞાન જ છે. સાંભળું, આ તમારા પ્રશ્નનો જવાબ આવે. અમારી પાસે તો વર્તમાનમાં ઇન્દ્રિય જ્ઞાન જ છે, તો અમારે જ્ઞાન લક્ષણ ને શોધવું કેવી રીતે? બરાબર, બહિર્મુક્તા વાળા ઇન્દ્રિયની સન્મુક્તા વાળું જે જ્ઞાન છે, પાંચ ઇન્દ્રિય જે છે એ પાંચ ઇન્દ્રિયની સન્મુખ થઈને જે જ્ઞાન વ્યાપાર કરે એને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. તો અમારી પાસે તો અત્યારે જ્ઞાન એવું છે કે જે પાંચ ઇન્દ્રિયની સન્મુખ થઈને જ વર્તી રહ્યું છે, એવું જ્ઞાન અમારી પાસે અત્યારે છે. તો તમે એમ કહો છો કે તું જ્ઞાન લક્ષણને શોધી કાઢ, તો એ ઇન્દ્રિય જ્ઞાનમાં અમારે જ્ઞાન લક્ષણને શોધવું કેવી રીતે? શ્રોતા પ્રશ્ન કરે છે. પ્રશ્ન બહુ સુંદર છે. આ પ્રશ્ન તો વર્ષો વિચારેલો આવે છે. ઘણા લોકો આ પ્રશ્ન પૂછે કે અમારી પાસે જ્ઞાયક છે અને અમારી પાસે પરલક્ષી જ્ઞાન છે, હવે લક્ષણ ક્યાંથી અમારે શોધવું? અમારી પાસે જ્ઞાન લક્ષણ તો અત્યારે કેવી રીતે પકડવું, કેવી રીતે એ ખ્યાલમાં આવે? પછી એમ આવે કે ભાવશ્રુત જ્ઞાનમાં અનુભવ થાય. ભાવશ્રુત જ્ઞાન આત્માને જાણે, આત્માને વેદે. ભાવશ્રુત જ્ઞાન જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી આત્માનું વેદન ન થઈ શકે. તો કે હવે ભાવશ્રુત જ્ઞાન તો અત્યારે છે નહીં, તો ભાવશ્રુત જ્ઞાન દ્વારા વેદન કરવું કેવી રીતે? અમારી પાસે તો ઇન્દ્રિય જ્ઞાન છે, પરલક્ષી જ્ઞાન છે, ભાવશ્રુત જ્ઞાન તો છે નહીં. ભાવશ્રુત જ્ઞાન દ્વારા આત્મા અનુભવમાં આવ્યો, તો પણ ભાવશ્રુત કાઢવું ક્યાંથી છે નહીં? તો એ પ્રશ્ન કરે છે. પ્રશ્નકારનો પ્રશ્ન બહુ પ્રયોજનભૂત છે. દરેક જ્ઞાની એમ કે ભાવશ્રુત જ્ઞાન દ્વારા તું તારા આત્માને ઓળખ, ભાવશ્રુત જ્ઞાન દ્વારા તું તારા આત્માની પરિણતિને પ્રગટાવ, અનુભવ કર. પણ ભાવશ્રુત જ્ઞાન તો અત્યારે વર્તમાનમાં ભાવશ્રુત જ્ઞાન હોય તો કંઈ જ્ઞાની થઈ જાય. ભાવશ્રુત જ્ઞાન કાંઈ પહેલું તો નથી એમ કે એનાથી અનુભવ થઈ જાય. ભાવશ્રુત જ્ઞાન તો નવું પ્રગટે છે. ત્યાર પહેલાંની પર્યાયમાં તો ભાવશ્રુત છે નહીં, ત્યાર પહેલાંની પર્યાયમાં ઇન્દ્રિય જ્ઞાન છે. તો હવે ઇન્દ્રિય જ્ઞાન પૂર્વ પર્યાયમાં છે, વર્તમાન પર્યાયમાં ભાવશ્રુત પ્રગટ કરવું છે, તો એની વચ્ચે કાંઈ છે ખરું કે જેનાથી મારો આત્મા પકડાઈ જાય? એમ પ્રશ્ન થઈ ગયો છે કે તું તમે એમ કહો છો જ્ઞાન લક્ષણને શોધી લે, જ્ઞાન લક્ષણને શોધી લે, તો અમારે જ્ઞાન લક્ષણ કાઢવું ક્યાંથી? કે તારી પાસે જ્ઞાન લક્ષણ છે, ચિંતા કરતા તને એનો ખ્યાલ નથી આવ્યો. જ્ઞાન લક્ષણ તો મોજૂદ છે દરેક જીવ પાસે. જાણવું 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 વર્તે છે ને, એ જ્ઞાન લક્ષણ છે. ખબર ક્યાંથી પડી? મતિશ્રુત છે. અત્યારે મતિશ્રુતમાં મતિશ્રુતની ખબર પડે છે?
જ્ઞાન લક્ષણ માં ખબર પડી કે અત્યારે મતિશ્રુત વર્તે, અત્યારે પરલક્ષી જ્ઞાન વર્તે છે, અત્યારે વિભાવ જ્ઞાન વર્તે છે, અત્યારે ઇન્દ્રિય જ્ઞાન વર્તે છે. એ તો જ્ઞાન લક્ષણ ઓળખે છે કે આજો મતિશ્રુત થઈ ગયું, આજો ભાવશ્રુત થઈ ગયું. એ તો જ્ઞાન લક્ષણ માં પકડાય છે. જ્ઞાન લક્ષણ સ્વાભાવિક છે, એ જ્ઞાન લક્ષણ છૂટતું નથી. જ્ઞાયક થી ક્યારે પોતાની સ્વાભાવિક સત્તા છે લક્ષણ. એટલે આમાં એમ કહે છે કે કહેવામાં આવે છે કે તું જ્ઞાન લક્ષણ ને શોધી કાઢ, પણ અમારી પાસે તો વર્તમાનમાં ઇન્દ્રિય જ્ઞાન જ છે, તો કેવી રીતે શોધવું? શ્રોતાનો પ્રશ્ન આવ્યો. પૂજ્ય બેસી જવાબ આપે છે, દ્રષ્ટિ તેને અંતરમાં મૂકવી પડે છે. દ્રષ્ટિ શ્રદ્ધાની પર્યાય છે, એને વાત ઉપાડી શ્રદ્ધાની પર્યાય છે. વાત ઉપર આવી છે જ્ઞાન થી, જ્ઞાની ઉપાડે છે શ્રદ્ધા છે. દ્રષ્ટિ તેને અંતરમાં મૂકવી પડે છે. ઇન્દ્રિય જ્ઞાન ભલે હોય, પરલક્ષી જ્ઞાન ભલે હોય, ઇન્દ્રિય સન્મુખ વર્તું જ્ઞાન ભલે હોય, પાંચ ઇન્દ્રિયના ઉઘાડવાળું સંયોગમ જ્ઞાન અત્યારે ભલે હોય, પણ પોતે તો છે ને, પોતે જ્ઞાયક દેવ તો છે ને, શાશ્વત પરમાત્મા તો છે ને, અખંડ ધ્રુવ પરમાત્મા તો છે ને, ઉદાર સ્વભાવ તો તારી પાસે અત્યારે છે ને, પોતાનો કઈ નાશ થયો નથી, અને ઇન્દ્રિય જ્ઞાન કઈ અંદર પ્રવેશી ગયું નથી. જ્ઞાની વાત દ્રવ્ય થી અને શ્રદ્ધાથી કરે. પ્રશ્ન પૂછવામાં આવ્યો છે જ્ઞાનથી, સમજવાની વાત છે, શ્રદ્ધાથી જવાબ આપે. પ્રશ્નકાર જ્ઞાનથી પ્રશ્ન પૂછે છે, જવાબ શ્રદ્ધાથી આવે. પોતે માન્યતા કરી છે, પણ પોતાના જ્ઞાનમાં પર દ્રવ્ય પ્રવેશી નથી ગયું ને પોતાનું અસ્તિત્વ કઈ નાશ નથી થયું. પોતાના જ્ઞાનમાં પર દ્રવ્ય પ્રવેશી નથી ગયું. આ બધી ચર્ચા દ્રવ્યની છે, જ્ઞાન એટલે દ્રવ્ય, ત્રિકાળી દ્રવ્યની વાત. પર દ્રવ્ય પ્રવેશી નથી ગયું ને પોતાનું અસ્તિત્વ કઈ નાશ નથી થયું. પોતાનું અસ્તિત્વ એટલે પોતાની હયાતી, પોતાનું ધ્રુવ સ્વરૂપ, પોતાનું જ્ઞાયક સ્વરૂપ, પોતાનો એકરૂપ અખંડ ભાવ, પોતાનો અવિનાશી ભાવ, પોતાનું અપરિણામી તત્વ, એવું ને એવું રહી ગયું છે. એનું અસ્તિત્વ કઈ નાશ નથી થયું. માટે તારી પરિણતિને અંદર વાળીને તું પોતે કોણ છો તે ગોતી કાઢ. વચ્ચે મન અને ઇન્દ્રિય આવે છે તેને ગૌણ કરીને અને તારા જ્ઞાનને મુખ્ય કરીને, વચ્ચે ઇન્દ્રિય અને મન આવે છે તેને ગૌણ કરીને તારા જ્ઞાનને મુખ્ય કરીને, એટલે કે તારા જ્ઞાયકને મુખ્ય કરીને, તું જ્ઞાન લક્ષણથી આખા જ્ઞાયકને ઓળખી લે. ઇન્દ્રિય જ્ઞાન છે, પરલક્ષી જ્ઞાન છે, પાંચ ઇન્દ્રિય છે, મનનો સંબંધ છે, પોતાની સત્તા પણ છે. પોતાની સત્તા તરફ દ્રષ્ટિ કરે તો એમાં પરદ્રવ્ય કાંઈ પેશી નથી ગયું. પોતાનું દ્રવ્ય ન્યારું છે, નિરાળું છે, નિર્લેપ છે, એને કોઈ લેપ લાગ્યો નથી. એવું ઈ એકદમ લુખું તત્વ, નિરાળું તત્વ, એવું ને એવું તત્વ, અનાદિ અનંત તત્વ, જાજ્વલ્યમાન તત્વ, ધ્રુવ તત્વ, અખંડ તત્વ, શુદ્ધ તત્વ, એવું ને એવું રહી ગયું છે. તું એને શોધી લે તારી દ્રષ્ટિમાં કે આજ હું છું, આજ હું છું, આજ હું છું. એવી પેલા વાત દ્રષ્ટિની મુખ્યતાથી કરી, ઇન્દ્રિય જ્ઞાનની સમજણ કરાવી અને જ્ઞાન લક્ષણથી પછી વાત ઉપાડે છે. જો આ જ્ઞાનીની દ્રષ્ટિની કરાવત, એની દ્રષ્ટિ છે ને ચોટી ગઈ છે જ્ઞાયકમાં, ક્યારે ઉપાડતી જ નથી. એટલે એ પ્રશ્ન શ્રોતાનો ગમે તેવો આવે ને એ દ્રષ્ટિથી જ જવાબ આપ્યા કરે. ગુરુદેવને પૂછો તો એ દ્રષ્ટિ પ્રધાન વાત જ કરે તમને. કોઈ પર્યાયની ચર્ચા કરો, કાંઈ પણ વાત કરો તો એમ કે એ ધ્રુવમાં ક્યાં છે, પણ તને કેમ એનો તને પ્રેમ આવે છે, તું કેમ પર્યાયની પાછળ દોડો છો? તો કે પર્યાય પ્રગટ નથી થતી, હજી સમ્યક જ્ઞાન તો છે નહીં, હજી તો વિદ્યા જ્ઞાન વર્તે છે. તો કે પણ એ સમ્યક જ્ઞાન કે વિદ્યા જ્ઞાન બે પર્યાય તારા ધ્રુવમાં નથી, એવું તો શુદ્ધ ચૈતન્ય તત્વ અવિનાશી છો, ત્યાં તારી દ્રષ્ટિ લગાવ. સમ્ય જ્ઞાન ને સમ્ય દર્શન ને એ તો બધા ફળ છે, એ ફળ ને જોઈશ તો મૂળિયું ચુકાઈ જશે, અને મૂળિયા ને જોઈશ તો ફળના ઢગલા થશે. તું મૂળ ને પકડી લે,
તારી દ્રષ્ટિ ને ત્યાં લઈ જા, તારી દ્રષ્ટિ ને ત્યાં ખંભાવી દે, આજ હું છું એમ પરિણામ અંક ગુરુદેવ ની શૈલી માં આવી જાય. એમ બેનશ્રી એમ કે છે દ્રષ્ટિ ની વાત કરે, પ્રશ્ન જ્ઞાન થી આવે તો વાત દ્રષ્ટિ ની કહી રાખે, પછી પાછા એ વાત તો લે. વચ્ચે મન ને ઇન્દ્રિય આવે છે, તેને ગૌણ કરીને તારા જ્ઞાન ને મુખ્ય કરીને તું જ્ઞાન લક્ષણ થી આખા જ્ઞાયક ને ઓળખી લે, જ્ઞાન લક્ષણ થી ઓળખી લે. જો ઇન્દ્રિય જ્ઞાન ને જુદું પડ્યું, જ્ઞાન લક્ષણ ને જુદું પડ્યું, દ્રષ્ટિ ને જુદી પડી, જ્ઞાયક ને જુદો થાય, બધી વાત કરી અને પછી જ્ઞાન લક્ષણ થી જ્ઞાયક ને ઓળખ, જ્ઞાન લક્ષણ થી જ્ઞાયક ને ઓળખ, જ્ઞાન લક્ષણ થી જ્ઞાયક ને ઓળખ. એક તરફ આ બધી વિભાવની વ્યાખ્યાઓ છે, એક તરફ એનો જ્ઞાયક ભાવ અખંડ પણ થઈ રહ્યો છે, અને વચ્ચે ભેદ જ્ઞાન ની કરવત ને કરામત છે. એ જેને ખ્યાલમાં આવી ગઈ અને એ ભેદ જ્ઞાન જેને પકડાઈ ગયું, બસ એ સીધો સોસરવટ અંદર જાય પાછો. એ લક્ષણ ને ઓળખવા ઉભો ન રહીએ, સીધો લખતા થાય, લખતા ચાલ્યો જાય ત્યારે વાસ્તવિક લક્ષણ નામ પડે. ત્યારે એમ કહેવાય લક્ષણ થી લક્ષ ને ઓળખ્યું, લક્ષણ થી લક્ષ દ્રષ્ટિ માં આવ્યું, લક્ષણ થી લક્ષ વેદન માં આવ્યું, લક્ષણ થી લક્ષ પકડાણું, એમ કહેવામાં આવે. એટલે તું જ્ઞાન લક્ષણ થી આખા જ્ઞાયક ને ઓળખી લે, તું ઇન્દ્રિયને સાથે રાખે છે, ઇન્દ્રિયને તું સાથે રાખશ એટલે તને એમ થાય છે કે ઇન્દ્રિય થી જણાણું, આનાથી જણાણું, એમ તને ખ્યા કરે. કારણ કે પાંચ ઇન્દ્રિય તો છે, હવે એને કઈ કાઢી તો શકાતી નથી, ચાલો આને એક ઇન્દ્રિય દૂર કરી દઈ તો જ્ઞાન રહી જશે, એવું તો કઈ થઈ શકતું નથી. અને એવું થાય તો એમાં એમાં એને એનો પુરુષાર્થ શું? ઇન્દ્રિય હોય ત્યારે ઇન્દ્રિય થી ન જોવે અને જ્ઞાન થી જોવે, એ તો પુરુષાર્થ છે. ઇન્દ્રિય ચાલી જાય પછી તો જ્ઞાન જ રહીએ, તો જ્ઞાન થી તો આત્મા દેખાય જ, સિદ્ધ દશામાં ક્યાં ઇન્દ્રિય છે? અહીંયા તો જ્ઞાન લક્ષણ થી આત્મા ઓળખવામાં આવે જ છે, તો એ તો સિદ્ધ થાય ત્યારથી ચર્ચા છે. પણ અત્યારે તું સિદ્ધ સમાન છો, અત્યારે તારા પાસે જ્ઞાન લક્ષણ છે, અત્યારે તારી પાસે જ્ઞાયક દેવ છે, અત્યારે તારી પાસે ઇન્દ્રિય હોવા છતાં એનું લક્ષ તું છોડી શકે એમ છો. શરીરને રાખી, પાંચ ઇન્દ્રિય રાખી, મનને રાખી અને એને એ સાથે હોવા છતાં એનું લક્ષ છૂટી શકે છે, એ તો પુરુષાર્થ છે. એ બધું દૂર કરી ગયો તો મને જ્ઞાનમાં આત્મા દેખાશે, તો એવા પુરુષાર્થની વાત જ ક્યાં આવે છે? ગ્રહસ્થ અવસ્થામાં યોગસારમાં આવે છે ને, ગ્રહ કામ કરતા કરતા હે હે નું જ્ઞાન, ગ્રહસ્થ અવસ્થામાં થઈ શકે છે. આ માર્ગ જ્ઞાનીઓ જે થઈ ગયા છે એ દરેક જીવને પ્રાપ્ત થાય ને એટલા માટે થઈ ગયા છે, કોઈ અઘરો માર્ગ નથી, આ એકદમ સરળ માર્ગ છે, એકદમ ખ્યાલમાં આવે એવો માર્ગ છે. તો ઘણી વાર દ્રષ્ટિના નિદાનનું ઉદાહરણ આપું છું બધાને, બહુ બહુ ગુરુદેવે કીધું છે કે અનુભૂતિ એટલી બધી સહેલી છે, એટલી બધી સહેલી છે કે હાથી ચાલ્યો જતો હોય ને એના ઉપર ફૂલ મૂકો ને એટલી સહેલી છે. હાથી ધીમે ધીમે ચાલતો હોય ને ફૂલ મૂકવું એમાં કેટલો પુરુષાર્થ છે, બધા એટલો પુરુષાર્થ છે. આમ લક્ષણ થી લક્ષ ને ઓળખવું પડે, જ્ઞાન લક્ષણ પ્રત્યેક સમયે મોજું છે, જ્ઞાન 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 દરેક અવસ્થામાં જ્ઞાન મોજું છે. જો જ્ઞાન મોજું ન હોય તો જાણવું છૂટી જાય, તો જાણવું જે અત્યારે વર્તી રહ્યું છે એ ભલે એમ કહેવામાં આવે કે મતિશ્રુત છે, પણ મતિશ્રુતના ગર્ભમાં જ્ઞાનનું લક્ષણ ઉપયોગ રૂપે રહેલું છે અને એ ઉપયોગમાં ઉપયોગવાન છુપાયેલો છે, ત્યાંથી પકડાય છે. જ્ઞાન કદી ન હોય એવું બને, કોઈ જીવ અમદાવાદથી આવે, કોઈ જીવ બોટાદથી આવે, કોઈ જીવ મોરબીથી આવે, કોઈ જીવ રાજકોટથી આવે, કોઈ જીવ જામનગરથી આવે, તો એ બધી વસ્તુ અત્યારે અહીંયા પડી છે, એનું જ્ઞાન અત્યારે વર્તે છે કે નથી વર્તતું છે કે નહીં એને ખબર છે ને, મારી વસ્તુ ક્યાં પડી છે, મારો બંગલો ક્યાં છે, મારી ગાડી ક્યાં છે, એ તો બધું યાદ એકદમ રહી જાય છે. અને એ યાદ રહે છે તો એ ક્યાં ખબર પડે છે? એ જ્ઞાનમાં પકડાય છે ને બધું,
જ્ઞાન છે, અત્યારે વર્તે છે એ જ્ઞાન, વસ્તુ આયા નથી પણ જ્ઞાન વર્તે છે. જ્ઞાન તો મોજુદ છે પ્રતિ સમય, જ્ઞાન ચાલ્યું નથી જતું ક્યારે, દરેક અવસ્થામાં જ્ઞાન મોજુદ છે, મોજુદ છે, મોજુદ છે, મોજુદ છે, જ્ઞાન ચાલુ છે, ચાલતો પ્રવાહ છે અંદરથી સર્વાણી રૂપે. પ્રત્યેક સમયે જ્ઞાન 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 લક્ષણ રૂપે વહેતા જ કરે છે જ્ઞાન પ્રગટ. એ જ્ઞાનમાં આત્મા જ છે, એ જ્ઞાનને જ આત્મા કહી દીધો. તું છો પ્રશ્ન કહી દો ને કે ભાઈ તમે કયો છો કે જ્ઞાનથી જણાય જ્ઞાનથી જણાય અંધારું દેખાય છે, અમે આંખ બંધ કરી તો અંધારું દેખાય છે. આમના ઘરમાં જ પ્રશ્ન કહી દો. ગુરુદેવ એમ કીધું કે અંધારું દેખાય છે, એ અંધારું ક્યાં દેખાય છે, એ તો તારી સત્તા છે, તારી સત્તાને ભૂલી ગયો છો અને જે દેખાય છે એને યાદ કરો. દેખાય છે એની સત્તા ક્યાં છે, તારામાં છે એની સત્તા. શ્રીમદજી એ લખ્યું છે એક પત્રમાં કે પોતાની વિદ્યમાનતા વગર કોઈ વસ્તુની ખબર પડી શકતી નથી. પોતાની વિદ્યમાનતા ન હોય તો કોઈ વસ્તુની ખબર જ પડી શકતી નથી. પોતાની વિદ્યમાનતા અકબંધ છે, અનાદિ અનંત છે. જ્ઞાન લક્ષણ અને જ્ઞાન સ્વભાવ જ્ઞાયક ભાવ રહી ગયા છે અનાદિથી જીવ પાસે, એમાં કઈ ખલેલ નથી થઈ, એમાં કઈ ઓછપ નથી થઈ, એની શાશ્વતતા એવી ને એવી રહી ગઈ છે. એટલું છે કે એ લક્ષણ છે ને એને ઉપયોગાત્મક જીવ નથી કરતો, એને ઉપયોગાત્મક કરે. શુષ્ક પડ્યું છે લક્ષણ અત્યારે, ઉપયોગ લક્ષણ છે એ શુષ્ક નથી પડ્યું, પણ એને ખ્યાલમાં એ નથી આવતું એ અપેક્ષા એ શુષ્ક છે. લક્ષણ તો જાગતો દેવ છે, એ પકડાતું નથી. એને શું છે, બહારના પદાર્થો જ્ઞાનમાં પકડાય છે, પણ એ બહારના પદાર્થો જ્ઞાનમાં પકડાય છે ને એ બહારના પદાર્થો ક્યાં પકડાય છે એ એને પકડાતું નથી. બહારના પદાર્થો પકડાય છે ને તરત, આ શાસ્ત્ર સન્મુખ જાય ના તો ખબર પડી જાય કે આ શાસ્ત્ર છે, ગુરુદેવ દેવ છે, દેવજીનો ફોટો છે, શાંતાબેનનો ફોટો છે, ખ્યાલ આવે છે ને તરત. તો એ બાહ્ય પદાર્થોની વિદ્યમાનતાના સમયે અંદર વિદ્યમાન પણ કંઈ છે કે નહીં, એક ચૈતન્ય દેવ અંદર બિરાજમાન છે, જાણનાર તત્વ છે, જાણનાર છે, જાણનાર છે, જાણનાર છે, જાણવું 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 ચાલુ છે અંદરમાં, એ છૂટતું નથી કદી. એટલે એમ કહે છે કે તું ઇન્દ્રિયની ને મનની સત્તા પોતાની માનીને બેઠો છો, એટલે તને એમ થાય છે કે આના દ્વારા જણાય, આના દ્વારા જણાય, આના દ્વારા જણાય, આના દ્વારા જણાય, જણાય છે તો તારા જ્ઞાન લક્ષણ દ્વારા. તો એ લક્ષણ પકડ તો લક્ષમાં ચાલ્યો જાય છે. એકદમ લક્ષણ અને લક્ષ એટલું ખ્યાલમાં આવે ને બધો માલ એમાં ભરેલો, બાળનો સાર છે, બધું ત્યાંથી જ છે ને પ્રગટ થાય છે. સમ્ય જ્ઞાન કયો, સમ્ય દર્શન કયો, સમ્ય ચારિત્ર કયો, પાંચમું ગુણસ્થાન શ્રાવકનું કયો, સાતમું છઠ્ઠું મુનિરાજનું કયો, આઠમાંથી શ્રેણી કયો, પછી સપક ગયો, પછી બારમું તેરમું આવે એ ગયો, બધું છે ને ત્યાંથી આવે છે. લક્ષ લક્ષણ લક્ષ લક્ષણ પકડાણા બધો માર્ગ સરળ, માર્ગ સરળ થઈ જાય છે. પછી તો એની મેળે આવ્યા કરે, એને કઈ એના તરફ એને પ્રગટ કરવા માટે એ પ્રયત્ન નથી કરવો કરતો. આ લક્ષ લક્ષણ પકડાઈ ગયું તો સહજપણે પુરુષાર્થ લક્ષમાં વૈરાજ કરે, વૈરાજ કરે, વૈરાજ કરે. તારા જ્ઞાનને મુખ્ય કરીને તું જ્ઞાન લક્ષણથી આખા જ્ઞાયકને ઓળખી લે, તું ઇન્દ્રિયની ઇન્દ્રિયને સાથે રાખે છે એટલે ઇન્દ્રિયથી જણાયું, આનાથી જણાયું એમ તને થાય છે, પણ તને તારા જ્ઞાનથી જણાય છે તે જ્ઞાન લક્ષણથી તારે અંદર જોવાનું છે. તને તારા જ્ઞાનથી જણાય છે પણ તે જ્ઞાન લક્ષણથી તારે અંદર જોવાનું છે. ઇન્દ્રિય દ્વારા ઇન્દ્રિય સાથે હોય છે એટલે એમ કહેવાય છે કે ઇન્દ્રિય જ્ઞાનથી જાણ્યું,
પણ તું અંદર દ્રષ્ટિ કરને, તું અંદર તારી નજર કરને, તારી નજર ને અંદર જોવા માટે લઈ જા તત્પરતા કેળવને એમાં, એમ કે તું પોતે જ છો, તું કઈ ખોવાઈ ગયો નથી, ખોવાઈ ગયો નથી ને ભૂલોય પડ્યો નથી. એને એમ થાય છે કે હું આ ગહન વન ની ઇન્દ્રિય ની ને મન ની અટવી માં હું અટવાઈ ગયો છું, હું ભૂલો પડી ગયો છું. પણ એ જ્ઞાન લક્ષણ ને પકડે તો કઈ ભૂલોય નથી પડ્યો ને ખોવાળો નથી. જ્ઞાને યાદ છે, પોતે ચૈતન્ય દેવ છે, પોતે જાગતો દેવ છે, શાશ્વત પરમાત્મા છે, ધ્રુવ અખંડ પરમાત્મા છે, એવું ને એવું તત્વ રહી ગયું છે આનાથી. ઇન્દ્રિય સાથે હોય છે એટલે એમ કહેવાય છે કે ઇન્દ્રિય જ્ઞાન થી જાયનું, પણ તું અંદર દ્રષ્ટિ કરને તું પોતે જ છો, તું કઈ ખોવાઈ ગયો નથી, પોતે જ પોતાનું સાધન છે, પોતે જ પોતાનું સાધન છે. સાધન ક્યાંય બહાર માં નથી, સાધન શાસ્ત્ર માં નથી, પોતાનું સાધન જ્ઞાન બીજા કોઈ જ્ઞાની પાસે પોતાનું સાધન નથી, કેવડી ભગવાન પાસે પોતાનું સાધન નથી, તીર્થંકર ની દિવ્ય ધ્વનિ માં પોતાનું સાધન નથી, પોતાનું સાધન પોતાની પાસે જ છે. જ્ઞાન લક્ષણી સાધન છે અને સાધ્ય દેવભૂત પોતાનો પરમાર્થ દેવ છે નાયક ભાવ. બીજું સાધન શું હોય? પોતાનો કઈ નાશ થયો નથી. પછી શ્રોતા પ્રશ્ન કરે છે કે પોતાની સત્તા કેમ સ્વીકારતો નથી? આવું બધું છે, આવું તમે આટલું બધું કયો છો કે આ તો સાવ સરળ છે, જ્ઞાન લક્ષણ થી નાયક ઓળખી શકાય છે, ઇન્દ્રિય અને મન ના સહારા ની કઈ જરૂર નથી, તારું સાધન તારી પાસે જ છે, તું દ્રષ્ટિ કરતો નથી, આવું તમે કયો છો તો પોતે પોતાની સત્તા આવી આવી છે એનો સ્વીકાર કેમ જીવને આવતો નથી? શા માટે જીવને સ્વીકાર નથી આવતો? પોતાને પ્રશ્ન થાય, બરાબર છે, પ્રશ્ન સાચો છે. કેન્દ્રી કહે છે કે તું પોતે તારાથી જોવાનું કાર્ય કરી રહ્યો છે પણ તેને જોતો નથી. તું પોતે જ તારાથી જોવાનું કાર્ય કરી રહ્યો છો, જાણવાનું કાર્ય કરી રહ્યો છો, જોવાનું કાર્ય કરી રહ્યો છો, પણ તેને તું જોતો જ નથી. બધું થાય છે તારા સાધન દ્વારા તારું કાર્ય, પણ તને એમ થાય છે કંઈક બહારથી કંઈક કાર્ય આવે છે, કંઈક બહારના અવલંબનથી કંઈક થાય છે, એમ કરી કરી કરીને પોતાને આડ મારે છે, પોતા તરફ પીઠ કરે છે, એવું એવું એને શરીર થઈ ગયું છે. પણ તેને જોતો નથી, તને જોતો નથી, એટલે તને એમ થાય છે કે મારે ઇન્દ્રિયથી આંખથી જોવાનું રહ્યું, મનથી વિચારવાનું રહ્યું, બીજું કાંઈ જોવાનું સાધન ન રહ્યું, પણ તું પોતે જ છો. પછી આમાં એક કાંસ કહેલો છે કે એ તારા સ્વયં સંતાનથી જણે એવો એક કાંસ કહેલો. બે થી બોલ્યા નથી, તે ઇન્દ્રિય તને ક્યાં જણાવે છે? તું તારા જ્ઞાનને તારા તરફ વાળ, આનાથી જણાય, ઇન્દ્રિયથી જણાય, એમ શા માટે લક્ષ કરવું? કોઈ બાહ્ય પદાર્થ થી કઈ આત્મા જણાય એવું લક્ષ શા માટે કરવું? તું તારાથી જ જણાઈ ગયો છો, તું પોતે જ તને જણાવીશ, આનાથી જણાવીશ, ઇન્દ્રિય જણાય, એમ શા માટે લક્ષ કરું? તારું અસ્તિત્વ છે, તું એને શોધી લે, તારા અસ્તિત્વને શોધી લે, જ્ઞાન લક્ષણથી નાયકને ગોતી લે. વારંવાર વારંવાર એક ને એક વાત ફેરવી ફેરવી બધી વિભાવનું જ્ઞાન કરાવતા જાય, તારી વર્તમાન સ્થિતિમાં તું ભૂલ ક્યાં કરો એ બતાવતા જાય, ઇન્દ્રિય અને મનનો સંગ લઈને તારા જ્ઞાનને વર્તાવસ એવી ભૂલ તને બતાવતા જાય, પછી એમ કહેતા જાય કે તું શા માટે એવી રીતે વર્તી ગયો છો, તું તને શોધી લે, તું પોતે જ છો. પછી કહે છે કે તારા જ્ઞાન લક્ષણથી તારા જ્ઞાયકને ઓળખી લે. જ્ઞાન લક્ષણ અને જ્ઞાયકની મુખ્યતા કરીને આ બધી વાત ચાલે. ઓલું બધું વચ્ચે આવે છે ને એને છોડતો જા, એને છોડતો જા, તારા લક્ષણ ને પકડતો જા, અને અહીંયા લક્ષ છે એ દ્રષ્ટિ કરતો જા. તું તારા જ્ઞાન ને તારા તરફ વાળ, તું પોતે જ તને જણાય, આનાથી જણાય, ઇન્દ્રથી જણાય, એમ શા માટે લક્ષ કરું? તારું અસ્તિત્વ છે અને તું એને શોધી લે, જ્ઞાન લક્ષણ થી જ્ઞાયક ને ગોતી લે. તેમાં બધા બહારના આલંબન ના સાધનો ગૌણ થઈ જાય છે, એ હોય છે, પણ તું પોતાને મુખ્ય કરી લે. સાધન ને ગૌણ કરવા તે તારા હાથની વાત છે. એટલે કોઈ એમ કે શાસ્ત્રથી ન જણાય, તીર્થંકરની વાણીથી ન જણાય, ગુરુદેવની વાણી પણ નિમિત્તપણે હોય, પણ એમ કે ગુરુદેવની વાણી સાધન નથી એમ કોઈ કહે તો
તો એમ એને ખાલી તું એમ કરીને ઉડાડી ન દેતો. એ તો બધું હોય, એ બધું ન હોય તો પેલું આસપાસ પણ જ નથી. અહીંયા તો ત્યાંથી એની દ્રષ્ટિને જ્ઞાનને છોડાવીને અંદર લઈ જવાની ચર્ચા છે, માટે એ બધી વસ્તુને ગૌણ કરવાની વાત આવે. એને છોડતો જા, હોય વચ્ચે હોય આત્માથી ને બધું આવે, પણ એને છોડતો જાય. ગુરુદેવ દ્રષ્ટાંત આવે છે ને, કોઈ મુસાફીર હોય વટે માર્ગું ક્યાંય દૂર જતો હોય તો વચ્ચે ગમે તેટલા સ્ટેશન આવે, ધર્મશાળામાં ઉતરે, પણ એને ખબર છે કે સવારે અહીંથી જવાનું છે, સવારે અહીંથી વિદાય કરવાની છે. એટલે એ જેટલા સામાનની જરૂર હોય એટલો જ રાત્રે ખોલે છે, અને એ સવારે પાછો તરત પેક કરીને નીકળી જાય છે. એમ અહીંયા એમ કહેવા માંગે છે કે તારો સામાન તારું લક્ષણ છે, માત્ર એને ખોલ, ઇન્દ્રિય ને મન ને એને છોડ. એ પૈડું હોય ને બિસરા પોટલામાં તો એને આગળ કરમાં, એને ખોલમાં તું, એને પૈડું હોય તો પૈડું રહેવા દે, ચાલુ જશે હમણાં લક્ષણ થી લક્ષ ખ્યાલમાં આવશે. એટલે લક્ષણ ને ખાલી ઉગાડતું, લક્ષણ ને ઉગાડીને લક્ષ ને જોઈ લે, બસ બીજું બધું હોય એને કોણ કરતો યાર, હોય તો એને રેવા દે, એની ઉપર દ્રષ્ટિ કરમાં. ત્યાં તારા જ્ઞાન ને લઈ જામાં, જ્ઞાન દ્રષ્ટિ ને તો તારા જ્ઞાયક તરફ વાર વળેલી જ રાખ, ત્યાંથી છોડાવમાં એને. એમ કેવા માંગે છે, એટલી બધી અપૂર્વ ચર્ચા છે ખરેખર. એટલી લક્ષ લક્ષણ લક્ષ લક્ષણ લક્ષ લક્ષણ એ જ વાત આવી વાત કરે. અને ગુરુદેવની ગુરુદેવના પ્રવચનો આપણે સાંભળીએ એમાં એ લક્ષ લક્ષણની ચર્ચા ઘણી આવે, એની શૈલી આખી દ્રષ્ટિ બતાવે. એકલી દ્રષ્ટિની મુખ્યતાથી જ વાત આવે. બસ તું દ્રષ્ટિનો વિષય તારો ધ્રુવ પરમાત્મા છે, તું છો નાયક દેવ જ, તું છો ઉતાર સ્વાભાવિક, તું છો અનાદિ અનંત, તું છો બસ, તું ચૈતન્ય પરમાત્મા છો, તું ધ્રુવ ધામ છો, તું અખંડ વસ્તુ છો, તારામાં કાંઈ થયું જ નથી. લક્ષણને યાદ કરમાં, તું લક્ષ સ્વરૂપી છો ભગવાન આત્મા. લક્ષણ થી લક્ષ જણાય છે એવો ભેદ ક્યાં છે? તો આ લક્ષણ બતાવવાનું કારણ છે ઇન્દ્રિયથી નથી જણાતો, એટલે લક્ષણને વચમાં ભેદ કરીને બતાવે છે. બાકી એ તો લક્ષણ સ્વરૂપ છે ભગવાન આત્મા, લક્ષણનો ભેદ ક્યાં પડે છે? લક્ષણનો ભેદ પડે તો અનુભૂતિ નથી થતી. એ તો લક્ષણ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે પરમાત્મા, ધ્રુવ ચૈતન્ય દેવ અખંડ છે અનાદિ અનંત. જેટલો ભેદ પડે એટલો વિકલ્પ, જેટલો વિકલ્પ એટલું દુઃખ, જેટલો દુઃખ એટલો સંસાર, જેટલો સંસાર એટલી ગતિ. એક ભેદે આટલું બધું છે લક્ષણના ભેદે. બીજા ભેદને તો તમે યાદ જ કરો, માં એક ભેદ પડે તો વિકલ્પની ઉત્પત્તિ. વિકલ્પનું નામ દુઃખ, દુઃખનું નામ સંસાર, સંસાર એટલે ગતિ. એટલે જ્ઞાનીઓ તું અભેદ છો, તું અપરિણામી છો, તું ધ્રુવ છો, તું શાશ્વત છો, બસ ત્યાં તું જો. એટલે કે તું એને જ લક્ષમાં રાખ, તું એના ઉપર જ વજન દે, ત્યાંથી તારા કોઈ પણ હિસાબે તારા નજરને છોડાવમાં ત્યાંથી. અર્જુનને કેમ ઓલી ચીકીટ દેખાતી, બધું વચ્ચે હતું, ઝાડ હતા, ઝાડમાં ડાળીઓ હતી, પણ એને શું દેખાય? એકલી કે મને આંખે દેખાતી, મને એકલી કીકી દેખાય છે, હવે હું બાણ મારું છું. એમ દ્રષ્ટિનો વિષય એવો છે કે પેલા એને એ ખ્યાલમાં આવે છે કે દ્રષ્ટિનો વિષય છે ને આવો છે, પછી આ તીર લાગે છે. ગુરુદેવ દ્રષ્ટાંત આપે છે ધનુષનું ને બાણનું ને દોરીનું ને, એ એટલું સરસ દ્રષ્ટાંત છે ને કે એ દોરીનું નિશાન ક્યાં સાથે છે? તો કે એ બસ એકલો ધ્રુવ છે ને, ત્યાં જ નિશાન જાય છે, બધી જગ્યાએ જાતું જ નથી. એ નિશાન જાય ક્યારે? કે પહેલાં એને શોધ કરી જોઈએ, પહેલાં શોધક બને એનો, કે મારે મારો ચૈતન્ય પરમાત્મા જ છે ને સમજવો છે, બીજું કાંઈ મારે સમજવું જ નથી. આ જીવન મારું કર્તવ્ય હોય ને એટલું ચૈતન્ય દેવીને સમજવાનું છે, બીજા જાણવાના વિષયો મારે સમજવા જ નથી. પાંચ સમવાયનું સ્વરૂપ શું, પાંચ લબ્ધિનું સ્વરૂપ શું, પાંચ ભાવનું સ્વરૂપ શું, વિભાવ સ્વભાવ શું, એ બધું તો એના જ્ઞાનમાં સહજપણે આવી જાય છે, આવી જાય છે વચ્ચે આવી જાય છે. ગુરુદેવ 17-18 દશામાં કીધું
તમે પહેલામાં પહેલો આત્માને જાણો, પહેલામાં પહેલો આત્માને જાણો. હું પ્રશ્ન કરે કે પણ હજી તો તમે આત્માને જાણવો, આત્માને જાણવો કયો છો, હજી બધી શ્રુત કેને કહેવાય એના ઠેકાણા નથી અહીંયા શ્રોતાના. ગુરુદેવ કે એ બધું વચ્ચે આવી જાય છે, પેલા આત્માને જાણવું, પેલા આત્માને જાણવું. એ કે આ તો તમે છે ને એ કે વાત એવી કરો છો કે એમ કે જે બહુ સ્વયંસંવાળો હોય, જેને બધી ખબર પડી ગઈ હોય. ગુરુદેવ કે ના ના, એ તૈયાર શિષ્યની વાત નથી, કે તમે તૈયાર શિષ્યની વાત કરો છો જેને આ બધું જાણી લીધું છે. તો કે ના, તૈયાર શિષ્યની વાત નથી, આ પાત્ર શિષ્યની વાત. શું કે? પાત્ર શિષ્યની વાત છે. એટલે એમ કે અમે એની પાત્રતા જોઈ લીધી છે કે હમણાં પામવાનો છે. ગુરુદેવના સમસરણમાં કોણ આવે? ગુરુદેવની વાણી સાંભળવા, દેશના સાંભળવા અહીંયા કોણ આવે? જે ભવિષ્ય હોય, હે, જે અલ્પકાળે મુક્તિગામી હોય, એને જ ગુરુદેવની વાણી ખરેખર તો કાને પડે, બીજાને તો પડે જ નહીં. તો એ એનો તો બહુ સમય થવાનો છે. હવે એને સ્વયંસમનું કાંઈ કામ નથી બહારના. બહારનો સ્વયંસમ ગમે તેટલો હોય, એની કિંમત જ કાંઈ છે નહીં ખરેખર. અવગ્રહિયા ધારણા ત્યાં સુધી તો અનંત વાર પહોંચ્યો છે જીવ, પણ કઈ કામ થયું નથી ભાવસ્વરૂપમાં. તો એનું કઈ કામ નથી. એ કે અમે એની પાત્રતા જોઈ, એની પાત્રતા એવી છે, હમણાં એની નજર જાપે દ્રવ્ય, એટલે અમે દ્રવ્યને જ બતાવ્યા કરી છે કાયમ. એ અમને ખબર છે કે એક વાર હમણાં એની દ્રષ્ટિ ગઈ એટલી વાર છે, પછી તો એ દ્રષ્ટિ ગઈ. સમ્યક દર્શન થયું તો સમ્યક જ્ઞાનનો જન્મ થયો, તો સમ્યક જ્ઞાનમાં તો બધું જ્ઞાન છે ને સમ્યક થઈ ગયું. પછી પછી બહારનો સ્વયંસમ અધિક કે ઓછો હોય એની કાંઈ કિંમત છે જ નહીં. વિપરીત ન હોય, અધિક ઓછો કાંઈ લેવા દેવા નહીં. સમ્યક જ્ઞાન એટલે પૂર્ણ જ્ઞાન છે, જેવું સિદ્ધનું જ્ઞાન છે એવું જ સિરિયસનું જ્ઞાન છે, એમાં કાંઈ ફરક જ નથી. એટલે આમાં કાંઈ બહુ ઝાઝી ખબર હોય તો જ કાંઈ અનુભવ થાય. ઘણા શાસ્ત્રો વાંચ્યા હોય, ઘણા ગુરુદેવના પ્રવચનો 9000 બાર પડી ગયા, 99000 જેને સાંભળ્યા હોય એને જ અનુભવ થાય એવું નથી. એક પ્રવચનમાં અનુભવ થઈ શકે છે, લક્ષણને ઓળખી લે તો અને નજર કરે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર, એક પ્રવચનમાં કામ થાય છે. જોગાડીજીને કેમ થયું? એક રાતમાં થઈ ગયું કામ? ન થાય, થાય, બધાને થાય. પણ મૂળ વાત છે ને એના ખ્યાલમાં, મૂળ વાત ઉપર એની નજર જાય. એમ કે જ્ઞાની દ્રષ્ટિનો વિષય બતાવતા હોય તો એ કેન્દ્રિત થઈ જાય ત્યાં એની દ્રષ્ટિ, એને એમ થાય કે અત્યારે આ બતાવે છે ને આના ઉપર જ હું વિચાર કર્યા કરું, બીજો વિચાર ન કરું. લક્ષણની વાત કરતા હોય તો એ પછી એના ઉપર એનું જ્ઞાન કેન્દ્રિત કરવા માંડે, તો એને સમ્યક પ્રકાર ભજવા માટેની આવશ્યકતા અંદરથી ઊભી થયા વગર રહીએ જ. એટલે આવી અપૂર્વ વાતો જ્ઞાનીઓ કરતા જાય છે, બતાવતા જાય છે, અને એ બતાવે છે એટલા માટે કે દરેક જીવો પામે એટલા માટે. કોઈ જીવને ઓછો જોતા જ નથી જ્ઞાની, એને પરિપૂર્ણ જ જોવે છે. જ્ઞાનીની દ્રષ્ટિમાં તો એકલો બધાનો જ્ઞાયક જ દેખાય છે. એને પોતાનો આત્મા જોયો અને બીજાનો આત્મા જ દેખાય છે, એની પર્યાય દેખાતી નથી, આત્મા જ દેખાય છે. કોઈ એમ કે આની પર્યાયમાં આમ ચાલે, આની પર્યાયમાં આમ ચાલે, આની પર્યાય આમ ચાલે. અમે તો એ બધાને ભગવાન જોઈએ, અમને તો ભગવાન દેખાય છે, અમને બીજું કાંઈ દેખાતું જ નથી. એટલે એવી કેળવણી થઈ જવી જોઈએ. એવી કેળવણી થાય ને તો ઓટોમેટિકલી રાગદ્વેષના પરિણામ જ છે ને અલ્પ થઈ જાય, અને એ અલ્પ થાય તો એ કસાયની મંદતા હોય માટે સમ્યક જ્ઞાન થાય એમ નહીં, પણ સમ્યક જ્ઞાન થાય તો કસાયની મંદતા હોય હોય ને હોય જ. એવી અવિનાભાવી વસ્તુ છે, એને કારણે કાંઈ ન થાય, પણ એવું ન હોય એવું ન હોય એ વાત સાથે સાથે. વિભાવના પરિણામ ખૂબ વધતા હોય, અશુભમાં ખૂબ જોડાતો હોય, અને આત્માની વાત ઊંચી ઊંચી એને ખ્યાલમાં આવી ગઈ હોય તો કઈ અનુભવ ન થાય. આ તો બે ધારી તલવાર છે, એકદમ બેયનો સુમેળો હોવો જોઈએ શ્રદ્ધા જ્ઞાન, ક્યાંય ઓછું વધતું ન ચાલે, બે સાથે ચાલવા જોઈએ એકદમ. તો એકદમ કામ થાય એવું છે તો લક્ષણ પકડાય જ જાય, એને ન પકડાય એવું બને જ નહીં, એને દ્રષ્ટિ જાય નહીં એવું બને નહીં. જ્ઞાન દ્રષ્ટિ દ્રવ્યનો દોર પકડી દઈએ પાછું, અને એ પકડાડો એ પકડાડો પછી તો છૂટવાનો નથી. આ કાળમાં જે જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય આવા નિકૃષ્ટ પંચમ કાળમાં, એવા નિકૃષ્ટ પંચમ કાળમાં જેને જેનું દર્શન સમ્યક થઈ ગયું
જે આત્માને ભેટી પડ્યો એ કોઈ દિવસ એને છોડે પછી, એનો પુરુષાર્થ તો વધારે ઉપડે, એવો ઉપડે એવો ઉપડે કે એને પોતાને એમ થવા માંડે કે અત્યારે તો તીર્થંકર ની હાજરી નથી, મને કેવળ ના થઈ જાય. એવી આ પંચમ કાળ ના સમય દર્શન ની વિશેષતા છે. મેત્રીએ શું કીધું કે અમારે તો જોડણી સહિત ની વાત છે, પ્રયોગમ જ્ઞાન થી મુલવણી ન કરો તમે, મારું કાયિક વચ છે, ગુરુદેવ નું કાયિક વચ છે, જોડણી સાઈક, સાઈક ને જોડતું એવું અમારું પ્રયોગમ જ્ઞાન. એવી બધી આ ચર્ચાઓ આવી ગઈ છે. આ તો આપણા ભાગ્યમાં આવા પુરુષો આવી ગયા અને આપણા કાને આ વાણી પડી ગઈ કે કેટલો બધો મોટો ઉપકાર કર્યો છે આ લોકોએ આપણા ઉપર, કે આપણે હવે જો આ કાળમાં આપણે આ સ્વરૂપની પ્રાપ્તિ ન થાય તો હવે આપણે સમજી લેવું કે આપણો પુરુષાર્થ કેટલો મંદ છે, આપણી તૈયારી કેટલી ઓછી છે, બહારના વિભાવમાં આપણને કેટલો રસ પડે છે, એ બધું આપણા પોતા ઉપર છે. કીધું ને પોતે કરી શકે છે, તું પોતે કર, તું પોતે કર, તારી પાસે જ છે બધું, સાધન તારી પાસે છે, સાધ્ય તારી પાસે છે, બધું તારી પાસે છે, તારે ક્યાંય બહારથી તો લેવાનું નથી. તું પોતાને મુખ્ય કરી લે, સાધનને કોણ કરવા, તે તારા હાથની વાત છે, તું નિરાલંબન જ છો, તેનો નાશ થયો નથી, તું તને મુખ્ય કરીને તેના તરફ જા તો તું પોતે જ છો, પુરુષાર્થ કર તો તું પોતે જ છો, તું તને મુખ્ય કરી લે કે હું નાયક જ છું, પોતે જ જાણનાર છું, મારો કઈ નાશ થયો નથી. આ રીતે જ્ઞાન લક્ષણને મુખ્ય કરી નાયકને તું ઓળખી લે એટલે બહારના આલંબનો ગૌણ થઈ જાય, તું તારું આલંબન લઈ લે. જ્યારે પણ પ્રયત્ન કર ત્યારે બાહ્ય અવલંબનને ગૌણ કરવાના જ છે અને તે તારે જ કરવાનું છે, તે તારા પ્રયત્ન વિના પહેલેથી થયેલું હોતું નથી. જ્યારે કર ત્યારે તારે જ ગૌણતા ગૌણ કરવાના છે અને તારે જ મુખ્ય થવાનું છે. માટે તું તને મુખ્ય કરીને અને તે બાહ્ય આલંબનને ગૌણ કરીને ઢીલું પાડીને તું તને પોતાને શોધી લે. પહેલા બીજું આલંબન લઈને કરવું પડશે એવું નથી, તું પોતે જ છો, જ્યારે કર ત્યારે તારાથી જ કરવાનું છે. જ્ઞાન લક્ષણને મુખ્ય તારે પોતાને જ કરવાનું છે, તેને મુખ્ય કરી તારા નાયકને તું ઓળખી લે. અન્ય અવલંબનને મુખ્ય શું કામ કરે છે, તે આલંબન ક્યાં જાણે છે, જાણનારો તો તું પોતે છો. આલંબન વચ્ચે આવે છે પણ તે મન કે આંખ ક્યાં જાણે છે, આલંબન ઇન્દ્રિયને મનનું આવે પણ એ ક્યાં જાણનાર છે, જાણનાર તો ચૈતન્ય તત્વ છે, જ્ઞાન જાણનાર છે, આત્મા જાણનાર છે. તેથી તેની મહત્તા કરીને આલંબનને શા માટે મુખ્ય કરે છે અને બહાર જાય છે, માટે તું તારા તરફ વળી જા અને દ્રવ્યને શોધી લે. આ બોલ પૂરો કરી લઉં છું. જે પોતાને ગોતવાનો છે તે તો પોતે હાજર જ છે, પોતે હાજર જ છે, પણ અહીંયા ઉપર એમ કહે છે કે હાજર જ છે પણ અમને દેખાતો નથી કે અમારી પાસે તો ઇન્દ્રિય જ્ઞાન છે, અમારે કેવી રીતે ઓળખવો. જ્ઞાન લક્ષણે હાજર છે, એનાથી તને તરત જ ખ્યાલમાં આવી જશે. આ જ્ઞાન લક્ષણ છે ને એવું છે કે એ છે ને અંદરમાં એક ધ્રુવ આત્મા છે, નાયક ભાવ ત્રિકાળી ધ્રુવ, ત્રિકાળી દ્રવ્ય છે ને એ આખું જ્ઞાનથી ભરેલું છે, અખંડ પણ. એમાં જ્ઞાન 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 અનંત ગુણો હોવા છતાં જ્ઞાનની મુખ્યતા થઈ શકે, કારણ કે અનંત ગુણોમાં કોઈ ગુણોનો સ્વભાવ એવો નથી કે જાણી શકે, જ્ઞાન જ એક જાણે છે એટલે જ્ઞાનની વિશેષતા છે. એ જ્ઞાન છે ને એ જ્ઞાન અંદરનું બધું જાણ્યા કરે છે, અંદરમાં જેટલું જેટલું ભર્યું છે ને ધ્રુવમાં એ બધું જ્ઞાન જાણ્યા કરે છે કે આવા આટલા ગુણ છે, આટલું અહીંયા અત્યારે મારી સત્તા આવડી છે, આટલો મારો અખંડ જ્ઞાયક છું, આટલું મારું ધ્રુવત્વ છે, આટલું મારું ધ્રુવપણું છે, આટલી મારી શાશ્વત સત્તા છે, આટલી મારી અનંત ગુણની અનંત કારણ શુદ્ધ પર્યાય છે, આટલી મારી અનંત કારણ શુદ્ધ પર્યાય છે એના ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગ આવા છે, આવું બધું મારું જાણવું દેખવું જાણવું દેખવું જાણવું દેખવું જાણનાર 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 એવું અંદર ધ્રુવમાં અંદર જાણવું 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 અંદરમાં ચાલુ છે ક્રિયા વગર. જાણનાર છે આખો, જાણવું ક્યારેય છૂટતું નથી, જાણનાર છે. પર્યાય પ્રગટ થાય તો જુદી ચર્ચા, ધ્રુવમાં જાણવું પડ્યું છે. જે જગ્યાએ જ્ઞાન હોય ને જે જગ્યાએ જ્ઞાન હોય ક્યાંય પણ ત્યાં જાણવું હોય હોય ને હોય જ, ચાહે દ્રવ્ય હોય, ચાહે કારણ શુદ્ધ પર્યાય હોય, ચાહે ત્રિકાળ ગુણ હોય, ચાહે વર્તમાન પર્યાય હોય, જે હોય જ્યાં જ્ઞાન હોય ને ત્યાં જાણવું હોય. અને એ જાણવું બધાને જાણતું પરિણમતું હોય,
જ્યાં જ્ઞાન હોય, જ્ઞાન લક્ષણ કયો, જ્ઞાન સ્વભાવ કયો, વિકાર જ્ઞાન કયો, જ્ઞાન ઉપયોગ કયો, ત્યાં જાણવું 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 ચૈલાજ કરતું હોય અનાદિથી ચાલે. જાણવું કદી છૂટતું નથી. માટે જ્ઞાનીઓ અને સમયસારમાં પણ જ્ઞાનથી જ ચર્ચા આવી છે. પછી પ્રશ્ન કર્યો કે એકલો જ્ઞાન લક્ષણ જ તમે કયો છો, જ્ઞાન 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 તો બીજા ગુણો છે જ નહીં, એમ પ્રશ્ન આવ્યો ને છેલ્લે. પ્રતિજ્ઞાન પ્રસાદ્યમાન ચર્ચા આવે છે લક્ષણ કે ના અનંત ગુણો છે, પણ અનંત ગુણોને ખબર નથી અમે કોણ છીએ, એને કાંઈ ખબર જ નથી અમે કોણ છીએ. તો બધું જ્ઞાન કહે છે કે તું આ છો, તું આ છો, તું આ છો, તું આ છો. અનંત ગુણ ક્યાં જાણે છે? દર્શનને ખબર છે હું દર્શન છું, ચારિત્રને ખબર છે હું ચારિત્ર છું, સુખને ખબર નથી હું સુખ છું. એ તો જ્ઞાન કહે છે કે આ સુખ છે, આ દર્શન છે, આ ચારિત્ર છે, આ વિભુત્વ છે, આ પ્રભુત્વ છે, આ સર્વજ્ઞત્વ છે, આ સર્વદર્શી છે, બધું જ્ઞાન કહે છે. પેલામાં પેલી મુખ્યતા જ્ઞાનની છે, જ્ઞાનથી જ બધું સમાધાન છે. અને જ્ઞાન જાગતો દેવ છે, એ સર્વાણી રૂપે બહાર આવ્યા જ કરે છે, પ્રગટ રૂપે, પ્રગટ રૂપે, પ્રગટ થયા કરે અંદર જાય, પ્રગટ થયા કરે અંદર જાય. ઉત્પાદ રૂપે જ્ઞાન પ્રગટે, વળી બીજે સમય વ્યય થઈને અંદર જાય, વળી ઉત્પાદ રૂપે પ્રગટે, વળી વ્યય થઈને અંદર જાય. હવે અંદરથી ઉત્પાદ રૂપ જ્ઞાન આવ્યું એ જાણવું લઈને આવ્યું, પછી એ ઉપયોગ એક સમય કઈ કહો તો એ જેટલું જાણવું હતું એટલું જાણવું લઈને અંદર ગયું, પાછું બીજે સમય બહાર આવ્યું, પાછું અંદર ગયું, પાછું બહાર આવ્યું, પાછું અંદર ગયું. અનાદિથી આવું ચાલે છે. એકલો જાણનાર છે આત્મા, બધું બીજું બધું મતી થયું ને શ્રુત થયું કે ઉભી મન પડીએ જે થયું એ બહારનું જાણવું થયું, આટલું આ જાણ્યું, આટલું આ જાણ્યું, ઇન્દ્રિય દ્વારા જાણ્યું, મન દ્વારા જાણ્યું, એ બધી વાતનું કાંઈ કામ જ નથી. આત્મામાંથી જ્ઞાન આવે છે અને અંદર જ્ઞાન જાય છે, બસ આટલો આત્મા છે. એની બહાર ક્યાંય આત્મા છે નહીં, ક્યાંય ક્યાંય શોધશો તો નહીં મળે, આટલામાં જ પડશે. ગમે એટલો પુરુષાર્થ કડક લાગે પણ આ વિધિથી જ જ્ઞાન પકડા, અને આટલામાં જ વહેતું જ્ઞાન એનો છેડો છે ને ત્યાં જ છે, એની બાઉન્ડ્રી એટલી જ છે જ્ઞાન ઉપયોગ સુધીની. આત્માની આત્માની બાઉન્ડ્રી જ્ઞાન ઉપયોગ સુધીની છે, જ્ઞાન ઉપયોગની બહાર જે કાંઈ છે એને બધું અનાત્મા છે. જેટલું નવું પ્રગટે ને એટલું અનાત્મા, જેટલો જૂનો એટલો આત્મા. પછી પ્રગટતામાં ગમે તે હોય, કેવળ જ્ઞાન નહીં આત્મા, ભાવશ્રુ જ્ઞાન નહીં આત્મા, નવું પ્રગટ્યું શાશ્વતતા વાળું નથી. લક્ષણ શાશ્વત છે, લક્ષ શાશ્વત છે, આત્મા એટલો જ છે. એટલો ખ્યાલમાં આવે બધું બધું તો સહજ થઈ જાય. એના માટે પુરુષાર્થ તો જીવો તો બોલ પૂરો થાય છે, વાંચી દઉં છું. જે પોતાને ગોતવાનો છે તે તો પોતે હાજર જ છે, પોતે હાજર જ છે અને પોતાને જ ગોતવાનો છે, એમાં આલંબન ક્યાં તને રોકે છે? તું પોતે રોકાયેલો છો, છૂટો પડીને અંદર જા, અંદર તે રૂપે પરિણમી જતા નિરાલંબન થઈ, જે કોઈ નિરાલંબન થયા છે તે બધું ગૌણ કરીને થયા છે. પલટો કરવો તે તારા હાથની વાત છે, જ્ઞાનને પકડવાનો પ્રયત્ન કરવાનો છે. તું પોતે તારાથી જાણી ગયો છે તે જ્ઞાનને સ્વતરફ વાળી દે. આવે છે ને કે આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગે રે, અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદ ગર્ભ જાગે રે. હવે લાંબુ છે થોડું, પછી આપણે લઈ જઈએ. એટલે મૂળ વાત કહેવાનો આ સહી છે, આલંબન ત્યાગી નિરાવલંબન થવું તે પોતાના હાથની વાત છે. સંસારમાં બધાને પડતા મૂકી દે છે અને પોતાનું ધાર્યું કરે છે. સંસારમાં બધાને પડતા મૂકી દે છે, પોતાનું ધાર્યું જે કરવું હોય જ કરે છે, ત્યાં પોતાનું જાહેરું કરે છે. જોકે તે બધું તો ઉદયાધીન છે, તો પણ એવો નિર્ણય કરે છે, પોતે નિશ્ચય કરે કે મારે આમ જ કરવું છે, તો પોતે બીજાનું આલંબન છોડી દે છે. પણ અહીંયા અજ્ઞાની આલંબનને છોડતો નથી ને આલંબન આલંબન કર્યા કરે છે. દેવ શાસ્ત્ર ગુરુએ બતાવ્યું તે પ્રમાણે કરવું, જેમણે કહ્યું કે નિરાલંબન તું છો, તું નિરાલંબન થા, તારું નિરાલંબન તારે જ નિરાલંબન થવાનું છે. આ 342મો બોલ આ પૂરો થયો, આટલો બોલ છે, બહુ સારો બોલ છે. વધારે વિચારવું હોય તો એ શાંતિથી વાંચી તો આપણને ખ્યાલ આવશે. બસ આવી લક્ષ લક્ષણની ચર્ચા પૂજ્ય બેનશ્રીએ કરેલી છે, ગુરુદેવે પણ ખૂબ કરી છે લક્ષ લક્ષણની ચર્ચા. ઘણા ઘણી ગાથાઓમાં આવી ચર્ચાઓ આવે છે. આવી જે લક્ષ લક્ષણની મુખ્યતા છે એને સમજી, એને અવધારી, એનું જ્ઞાન ધ્યાનને ભાન કરી અને
ખરો મોક્ષાર્થી જીવો મોક્ષ માર્ગ માં પ્રયાણ કરીને મોક્ષ વ્યક્તિ ને વરે એ સંદર્ભમાં